નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. ગુડ્સ અને સર્વિસ ટેક્સનો મામલો કેન્દ્ર સાથે ઉકેલવા કોલકાતામાં ભેગા થયા છે 22 રાજ્યના નાણામંત્રી. ચોમાસુ સત્રમાં જીએસટી કરડો રાજ્યસભામાં પસાર કરાવી 2017થી તેનો અમલ શરૂ કરાવશે મોદી સરકાર. અનેક બેંકનું ધિરાણ ડૂબાડી ભારત છોડી જનાર વિજય માલ્યાને કાયદેસરની વ્યાખ્યા પ્રમાણે ભાગેડું જાહેર કરતી વિશેષ અદાલત. વિજય માલ્યાને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવવા મથે છે મોદી સરકાર. માતા સહજ વાત્સલ્ય ભાવ સાથે ફેસબુક ઉપર મુખ્યમંત્રીએ નોંધ્યું છે કે 33.5 લાખ પરિવારને આરોગ્ય કવચ આપવામાં સફળ રહી છે સરકાર. માં વાત્સલ્ય યોજના હેઠળ 343 કરોડના દાવાઓની ચૂકવણી જ બતાવે છે તેની સફળતા. મહેસાણા ખાતે ગુજરાતની પ્રદેશ કારોબારીનું આયોજન કરવા માટેની તૈયારી શરૂ કરતું ગુજરાત ભાજપ. અલ્હાબાદમાં રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા નિર્ણયોને પ્રદેશમાં લાગુ કરવા માર્ગદર્શન આપશે વિજય. અને કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા વાદળનું આગમન થતા વરસાદમાં ભીંજાવાની પ્રતીક્ષામાં ગૂંથાયું ગુજરાત. પરંતુ હવામાન ખાતું કહે છે 20-22 જૂન પહેલા મેઘરાજાની પધરામણીના યોગ નથી. સમાચાર વિસ્તારપૂર્વક. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના મુદ્દે રાજ્યોના નાણામંત્રીઓની અધિકાર પ્રાપ્ત સમિતિની બેઠકનો કોલકાતામાં આજથી આરંભ થયો છે. બેઠક 2 દિવસ ચાલશે. બેઠકના એજન્ડામાં જીએસટીને કારણે સર્જાનારા વિવાદોના ઉકેલ માટે થનારી તંત્ર રચના અને 1% વધારાના ટેક્સને સામેલ કરવા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓનો સમાવેશ નથી થતો. આ બેઠકમાં જીએસટી વિધેયકના મુસદ્દા અને તેના અમલ માટે ઉપયોગમાં લેવાનાર આઈટી ટેકનોલોજીના મુદ્દે ચર્ચા થઈ રહી છે. બેઠકમાં 22 રાજ્યોના નાણામંત્રી ભાગ લઈ રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે 1% વધારાની લેવીના મુદ્દે સરકાર બાંધછોડ કરવાનું વલણ ધરાવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચોમાસુ સત્રમાં જીએસટી વિધેયક પસાર થઈ જશે. મુંબઈની વિશેષ અદાલતે બિઝનેસમેન વિજય માલ્યાને ભાગેડું જાહેર કર્યા છે. બેંક લોન કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી ઈડીએ અદાલતમાં માલ્યા વિરુદ્ધ કરેલી રજૂઆતોને પગલે અદાલતે કલમ 82 હેઠળ આદેશ બહાર પાડ્યા હતા. માલ્યા સામે બહાર પાડેલા બિનજામીનપાત્ર વોરંટ સહિતના અનેક ધરપકડ વોરંટ પેન્ડિંગ હોવાથી ઈડીએ માલ્યાને પ્રોક્લેમ્ડ ઓફેન્ડેડ જાહેર કરવા રજૂઆત કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર માંદગી સમયે મદદરૂપ થવાના આશયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમમાં અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના શરૂ કરી છે, જેમાં વર્ષે ₹1.20 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને કેન્સર, હૃદય, કિડની જેવી વિવિધ બીમારીઓમાં વર્ષે કુટુંબ દીઠ ₹2 લાખ સુધીની કેશલેસ સારવાર અપાય છે. અત્યાર સુધીમાં રાજ્યના 33.51 લાખ પરિવારો આ યોજનામાં જોડાયા છે અને 2 લાખથી વધુ ક્લેમમાં ₹343.41 કરોડની રકમ ચૂકવાઈ છે. ત્યારે મુખ્યમંત્રીએ ઓછી આવક ધરાવતા પરિવારો પોતાનું માં કાર્ડ કઢાવી લે તેવી લાગણી વ્યક્ત કરી છે. ભારતીય નૌકાદળના ગુજરાત દમણ અને દીવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર રિયર એડમિરલ સંદીપ બીચાએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. બેઠક દરમિયાન ગુજરાતના સાગરકાંઠાની સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે વાતચીત થઈ હતી. ગુજરાત ભાજપના સુકાની વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે ભાજપની પ્રદેશ કારોબારી આગામી 22 તથા 23 જૂનના રોજ મહેસાણા ખાતે યોજાશે, જેથી અલ્હાબાદમાં રાષ્ટ્રીય કારોબારીએ લીધેલા નિર્ણયે ગુજરાતમાં લાગુ કરવાની ચર્ચા વિચારણા તથા નિર્ણય થઈ શકે. પ્રદેશ કાર્યકારિણી દરેક પ્રદેશોમાં થઈ જવી જોઈએ, જેથી કરીને રાષ્ટ્રમાં જે નિર્ણય થયા છે એ નિર્ણય પ્રદેશમાં પહોંચે અને પછીના સપ્તાહમાં જિલ્લામાં કારોબારી થાય, આમ નીચે સુધી વાત જાય. એટલે 22-23 તારીખ જૂનમાં મહેસાણા ખાતે પ્રદેશની કારોબારી નક્કી કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીમાં પણ આ જ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી, રાજકીય પ્રસ્તાવ, ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર સારી કામ કરી રહી છે એને અભિનંદન પ્રસ્તાવ અને આગામી કાર્યક્રમો આ કાર્યકારિણીમાં નક્કી થશે.
કચ્છના માધાપર ખાતે સાંસદ વિનોદ ચાવડાએ ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિનોદ ચાવડાએ રાંધણ ગેસ સબસિડી જતી કરનાર લોકોનો આભાર માનતા કહ્યું હતું કે મોદી સરકારે સુખી સંપન્ન પરિવારોને સબસિડી જતા કરવાની અપીલ કરાતા 1 કરોડથી વધુ પરિવારોએ સબસિડી જતી કરી છે અને તેનાથી બચેલા નાણાંમાં વધુ 2000 કરોડ રૂપિયા ઉમેરીને ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા શરૂ કર્યા છે. આ પ્રસંગે બીપીએલ લાભાર્થીઓ પૈકી 20 મહિલાઓને પ્રતિકરૂપે ગેસના ચૂલા અને સિલિન્ડરનું વિતરણ કરાયું હતું. કચ્છમાં 4 લાખથી વધુ પરિવારોને મફત ગેસ જોડાણ આપવાનું આયોજન છે, જેની શરૂઆત થઈ છે. એક ફોર્મનો નમૂનો પણ છે, એ નમૂના અંતર્ગત પણ આપણે અરજી કરી શકીએ છીએ અને જેથી કરીને જે 2016નો પણ સર્વે હજી સરકાર દ્વારા અમલમાં જે હજી હાથમાં આપણે આવ્યો નથી પણ એ ડેટા પણ હાથમાં આવી જશે. પણ કુલ સરવાળે મળીને આપણે એ આ યોજના અંતર્ગત આ ડેટાની અંદર કદાચ કોઈ પણ એક પરિવારના મુખિયાનું નામ હશે અને કદાચ એમના પરિવારના જેટલા પણ એમના દીકરાઓ હશે તો એને પણ આ યોજના અંતર્ગત આપણે સીધે સીધો લાભ આપશું. અમારા ગેસ ઉપર રોટલા ખાશો અમે ગરીબ માણસોમાં બહુ ખુશીની લાગણી છે. છેલ્લા 30 વર્ષથી અમે ગેસ જોયો છે, ગેસ કેવો હોય અમે જોયો નહોતો, હવે અમે ગેસ ઉપર રોટલા ખાશો. પ્રધાનમંત્રી અમે બહુ આભાર માની છે સાહેબ. ગેસના વાટલાની યોજના પ્રધાનમંત્રી સાહેબે સારી કાઢી છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈ એક નાનકડો વિરામ. મમ્મી યે હે વિવેક, એક હોનહાર બાલક. યે હે વિવેક કે પિતાજી, ઇને હાઈ બ્લડ પ્રેશર ઓર શુગર દોનો હે, લેકિન ખાને મે ચાહિયે ઉપર સે બહોત સારા નમક ઓર ચાય મે ભરપૂર ચીની. ઓર ફિર એક દિન અચાનક ઇને લકવા, નતીજા વિવેક કી પઢાઈ બંધ. મજબૂરી હે, ઘર કા ખર્ચ ચલાને કે લિયે માં કો બહાર કામ કરના પડતા હે. લકવા મસ્તિષ્ક સે જુડી હુઈ બીમારી હે જિસમેં અચાનક હમારે શરીર કે અંગ કામ કરના બંધ કર દેતે હૈ. યાદ રખે, જબ કભી ભી કોઈ લકવે કા શિકાર હો તો ઉસ મરીઝ કો 3 ઘંટોં કે અંદર હી ડોક્ટર કે પાસ લે જાના ચાહિયે. લકવે સે બચને કે લિયે બ્લડ પ્રેશર કી નિયમિત જાંચ કરાએં, ધૂમ્રપાન ના કરેં, શુગર કંટ્રોલ મે રખેં, ખૂન મે કોલેસ્ટ્રોલ કો બઢને સે રોકેં, ઝ્યાદા ચિકનાઈ વાલી ચીઝે ના ખાએં. જીવન અનમોલ હૈ, ઇસે લાપરવાહી મે યું હી ના ગવાએં. સ્વાસ્થ્ય એવં પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જનહિત મે જારી. વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. ગુજરાતના વાતાવરણમાં 2 દિવસથી પલટો જોવા મળ્યો છે. પ્રખર તાપ અને ચામડી બાળતી ગરમીથી મહદ અંશે રાહત મળી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક બૂંદાબૂંદી પણ થઈ હતી. આ વચ્ચે બફારો પણ અનુભવાય છે. બદલાયેલા વાતાવરણે જગતાત નેજવા કરી આકાશ તરફ મીટ માંડી રહ્યો છે. આમ તો ભીમ 11 શકનના સરવરિયાની અપેક્ષાથી ખેડૂત વાવણીમાં લાગી પડ્યા છે. જો કે હવામાન કહે છે કે 21-22 સુધી તો રાહ જોવી જ રહી. ભીષણ ગરમીથી ખેતરના ચાસ તો સુકાય જ ગયા છે અને સાથે ખેડૂતોની આંખો પણ ઊંડા અંધારિયા કુવા જેવી થઈ ગઈ. પણ હવે આ આંખોમાં એક સ્વપ્ન તકતગે છે, વહેલા વરસાદના વધામણાનું. ભીમ 11 શુકન સાચવવાની આશાએ જગતાતે હળબળદ જોડી દઈ ખુદને જોતરી દીધા છે ખેતરમાં. અને તેઓ ખેતરમાં નવી ચાસ જ નથી પાડતા, પોતાના નવા સ્વપ્નની વાવણી રૂપી નવી ભાત પણ પાડે છે. અને એટલે જ નેજવાથી આકાશ તરફની મીટ હવે અકળ વિકળ આંખ કાન ભીંજવતા વરસાદની વાટે છે. આ ભીમજ્યારીની વાવણી થઈ જાય તો સુકનવંતી ગણાય. વાવણી વહેલી થાય કે મોડી થાય પણ સારા વરસાદ થાય તો એના માટે ખેડૂતને તો લાભ થાય. વાતાવરણના બદલાવ અને નૈઋત્ર ચોમાસું 1 અઠવાડિયું મોડું થવાથી હવાના દબાણે મુંબઈમાં થોડી રાહત આપી તો દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અનુભવાયો. તો આ પરિણામે ઘણા ખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું ને ક્યાંક બફારો પણ અનુભવાયો. સરવાળે 2 દિવસની પ્રખર ગરમીથી રાહત મળી તે ચોક્કસ છે. આમ છતાં વિધિસરના વરસાદની હજુ 9-10 દિવસ તો રાહ જોવી જ પડશે. અભી ગુજરાત મે હમ તમામ ચાર્ટ એનાલિસિસ કિયા ઓર જો સેટેલાઇટ પિક્ચર હૈ ઉસકે ચલતે હમને દેખા કિ યે 21 તારીખ કે પહેલે 20 21 તારીખ કે પહેલે જ્યાદા કુછ સિગ્નિફિકન્ટ રેનફોલ ગુજરાત મે નહીં હૈ. ઉસ ટાઈમ મે 20 21 તારીખ કે આસપાસ મે સાઉથ ગુજરાત મે રેન શરૂ હોગા, ઉસકે બાદ રેનફોલ મિલને કા સંભાવના હૈ.
तो बाकी आगे जो चार पांच दिन है उसमें ज्यादा कुछ रेनफॉल मिलने की कोई उम्मीद नहीं है। सामान्य मानस थी मांडीने शेर बजार सुधी सांबेलाधार वरसादनी आशा आ वर्षे बंधाई छे। देशना अर्थतंत्र ने पण वरसादथी मोटी अपेक्षाओ छे, त्यारे भले मोड़ो पण अनराधार आवे तेवू हर कोई इच्छे छे। शक्य छे के आ वखतनो सारो वरसाद लांबा समयथी खोरवायेला ऋतुचक्र वच्चे दिवाळी सुधी पण आवे तो नवाय नहीं। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार। महात्मा गांधीनी कलमे तेमना स्वहस्तक्षरमां मातृभाषा गुजरातीमां लखायेलू होय अने ए ज स्वरूपे छपाईने प्रकाशित थयुं होय तेवा एकमात्र पुस्तक हिंद स्वराजनी 10 आवृत्तिनुं आवतीकाले नवजीवन ट्रस्ट द्वारा लोकार्पण थशे। नवजीवन ट्रस्टना मेनेजिंग ट्रस्टी विवेक देसाईए आ अंगेनी विगतो आपता जणाव्युं हतुं के दक्षिण आफ्रिकाना ट्रांसवाल प्रांतमां आवेली हिंदी वसाहतना प्रश्नोनी रजूआत करवा बे प्रतिनिधिओ लंडन पहोंच्या हता। तेमां एक प्रतिनिधि एटले गांधीजी वाटाघाटो संकेलीने दक्षिण आफ्रिकानी वर्ती सफर करता जहाज में 37 वर्ष की उम्र गांधीजी आ पुस्तक लख्यु हतु। ए पुस्तक एटले हिंद स्वराज। अत्यारे अमे आनी 1500 कॉपी करी छे अने पहला पण एकवार खादी नी के पेपर पर एडिशन करेली अमे, पण आने सेंटेनरी एडिशन एटला माटे नाम आप्युं छे के आमां एमां घणुं बधुं मिसिंग हतुं। गांधीजीनी जूनी प्रस्तावनामो अमुक मिसिंग हती, घणी बधी एमां फोदड़ी करी एमां आपेलुं पण छे के जूनी एडिशनमां नहोतुं, अमे एमां एड करी छे। एटले धीस इज ध परफेक्ट एडिशन जे अमे आ वखते लॉन्च करी रह्या छे, एटले ए रीते आनुं थोड़ुं महत्व वधारे छे अने मने लागे छे के आवता થોડા વર્ષોમાં આપ બેસ્ટ સેલર તરીકે એ થાય તો નવાઈ નહીં એમ। જરૂરિયાતમંદ પરિવારની બહેનો માટે સ્વરોજગારીનો બંદોબસ્ત કરવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આજીવિકા મિશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં લોન લેવા માટેની જાણકારી, સ્વરોજગારી મેળવવા માટેની જાણકારી, ઘર વિહોણા માટે આશ્રયની યોજના, કમ્પ્યુટર શિક્ષણની યોજના, સખીમંડળ બનાવવા તેમજ મંડળોએ કયો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો, મિશન મંગલમની યોજના તેમજ મહિલાઓને રોજગારી મળી રહે તે માટે શું કામ કરવું અને તેમાં સરકારની કઈ યોજનાઓનો લાભ મળે તેની વિસ્તૃત માહિતી લોકોને આપવા આવી હતી। ઉપરાંત જનધન યોજના, માં વાત્સલ્ય યોજના વગેરે યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી। અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા 6 કેમ્પ યોજાઈ ગયા છે। વેરાવળમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી સંમેલન યોજાઈ ગયું। કૃષિ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જશાભાઈ બારડે આ પ્રસંગે 211 શ્રમયોગી લાભાર્થીઓને કુલ રૂપિયા 11.54 લાખના શિક્ષણ સહાય ચેક એનાયત કર્યા હતા। નવા નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓને કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। શ્રમયોગી અને તેમના બાળકોના વિકાસની ચિંતા કરીને રાજ્યમાં શ્રમયોગી બોર્ડની સ્થાપના કરવામાં આવી છે। નિઃશુલ્ક અને સરળ નોંધણી કરાવીને શ્રમયોગીઓ તબીબી સહાય યોજના, આરોગ્ય વીમા યોજના, શિક્ષણ સહાય, હોસ્ટેલ સુવિધા સહિતની સરકારની 21 જેટલી યોજનાનો લાભ લઈ શકે છે। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।